ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લેટેસ્ટ વિડીયોની જાણકારી માટે બેલ આઇકોનને ક્લિક કરો. વેલકમ ટુ વિપુલાસ કિચન. ફ્રેન્ડ્સ, આજે આપણે બારડોલીના ફેમસ ડ્રાય પાતરા બનાવવાના છીએ, તો ચાલો શરૂઆત કરીશું. એના માટે મેં આ 200-250 ગ્રામ જેટલું બેસન લીધું છે અને 1/2 વાટકી અંદર ચોખાનો લોટ મિક્સ કરી અને ચાળીને રેડી રાખ્યું છે. ચોખાનો લોટ એડ કરવાથી પાતરાનું રિઝલ્ટ ક્રિસ્પી મળશે. હવે આપણે એમાં સોલ્ટ એડ કરીશું ટેસ્ટ પ્રમાણે, થોડુંક સંચર એડ કરીશું, એનાથી પાતરાનો ટેસ્ટ ખૂબ જ સરસ બને છે. 1/4 ટીસ્પૂન જેટલું હળદર, 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, 1/2 ટીસ્પૂન થી ઓછી થોડીક 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ટેબલ સ્પૂન જેટલું તેલ, 1 ટેબલ સ્પૂન આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી રહી છું. જો તમે લસણ ન ખાતા હોય તો એને એવોઇડ કરી શકો છો. સો ગ્રામ આંબલીના પાણીને મેં પલાળીને પાણી આંબલીનું પાણી રેડી રાખ્યું છે, એ આપણે એડ કરીશું. 4 ટેબલ સ્પૂન ગોળનું પાણી રેડી રાખ્યું છે, એ એડ કરીશું. આપણે બેટરને સરસ રીતે મિક્સ કરી લઈશું. એક સ્મૂથ બેટર આપણે રેડી કરવાનું છે. જ્યારે પણ તમે લોટ રહો તો એને ચાળીને લેવો કે એના ગાંઠા ના પડે અને સરસ રીતે સ્મૂથ પેસ્ટ રેડી થાય. અને આપણે આંબલીનું અને ગોળનું જે પાણી રેડી કર્યું છે એનાથી જ આ બેટર રેડી કરવું, તો એનાથી પાતરા જે છેલ્લે રિઝલ્ટ મળશે એ સરસ બનશે. આજે આપણે બેટર રેડી કરીશું એ 4 પત્તા ઉપર લગાવી શકાશે. ધીરે ધીરે આંબલી અને ગોળનું પાણી એડ કરતા જઈ અને સરસ રીતે બેટરને આપણે રેડી કરી લઈશું. સાદું પાણી ન વાપરવું. બસ આ સ્ટેજ ઉપર તમારે ટેસ્ટ કરી લેવાનો. આમાં ઘડપણ, ખટાસ અને તીખાસનું સરસ બેલેન્સ થવું જોઈએ અને આ રીતનું મિશ્રણ રેડી થવું જોઈએ કે આપણને પત્તા ઉપર લગાવવામાં આસાની રહે. હવે આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલો સોડા એડ કરી અને મિશ્રણને સરસ રીતે ફેંટી લઈશું. હવે આ રીતના પત્તા લેવાના છે, એની નસ કાઢી અને સાફ કરીને એને રેડી રાખવાના છે. સરસ રીતે મિશ્રણ લગાવી દઈશું. મિશ્રણ સરસ રીતે લગાવવું, સસ્તે પણ બાકી ના રહી જાય, નહીતર પત્તાનો ટેસ્ટ પછી સરસ નહીં આવશે. ખાસ વાતનું ધ્યાન રાખવું, કસે પણ જગ્યા બાકી ના છૂટે એ રીતે સરસ રીતે મિશ્રણ લગાવી દેવું. એનો એકદમ સરસ ટાઈટ આપણે રોલ વાળી દઈશું અને આ રીતે આપણે બધા રોલ રેડી કરી દઈશું. એક ચાળણીમાં તેલ લગાવી અને બધા રોલ આપણે લઈ લઈશું. આપણે તપેલીમાં પાણી પણ ઉકળવા મૂકી દીધું છે અને એ તૈયાર થઈ ગયું છે, તો આપણે આ રોલને તપેલીમાં મૂકી અને 20 મિનિટ સુધી એને કૂક થવા દઈશું. જો 20 મિનિટ થઈ ગઈ છે અને આપણા રોલ કૂક પણ થઈ ગયા છે, તો એને લાવી દઈશું બહાર અને એને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું. જો એ ઠંડા થઈ ગયા છે આપણે એને કટ કરી લઈશું. જો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો કેટલું સરસ બેટર અંદર લ્યુસમાં રહેલું છે. જો આ રીતનું બેટર તમારું લગાવેલું હશે સરસ, તો જ જે લાસ્ટમાં આપણે પાતરા તળીશું ત્યારે એનું રિઝલ્ટ ખૂબ જ સરસ બનશે. જો હવે આપણું તેલ પણ આવી ગયું છે, તો આપણે ધીમા તાપે એને સરસ બ્રાઉન કલરના તળી લઈશું. પહેલાં એને તેલમાં સીધા મૂકીને હલાવવા નહીં, થોડીક વાર સુધી ધીમા તાપે થવા દઈશું અને પછી આપણને લાગે કે નીચે થોડાક બ્રાઉન થવા આવ્યા છે પછી જ એને ટર્ન કરવા, એને વારે ઘડીએ ટર્ન કરવા, નહીંતર તૂટી જશે. જો હવે આપણને લાગી રહ્યું છે કે નીચે થોડા બ્રાઉન થઈ ગયા છે, તો આપણે થોડા એને ટર્ન કરી દઈશું અને બીજું બાજુ પણ બ્રાઉન કલરના તળી લઈશું. અને એક વાતનું ધ્યાન રાખવું કે જરા પણ ઉતાવળ ન કરવી, એકદમ ધીમા તાપે જ તળવા અને આ રીતે ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું. જો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો અને તમે આમ આંગળીથી એને કરશો તો એનો સરસ અવાજ પણ આવશે. એકદમ ડ્રાય અને એકદમ કરકરા મસ્ત પાતરા રેડી થાય છે. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણા પાતરા. આ બારડોલીના ખૂબ જ ફેમસ પાતરા છે અને આ ખૂબ જ ટેસ્ટી બને છે. તમારા બાળકો ખૂબ જ પસંદ કરશે. તમે જરૂરથી ઘરે ટ્રાય કરજો. તમારા કમેન્ટ અને સુઝાવ મને ચોક્કસથી આપજો. ફ્રેન્ડ્સ, થેન્ક યુ.